વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય અંગ્રેજી એમાં યુનિટ વન આપણે શીખી ગયા તો આજે આપણે શીખવાનું છે યુનિટ ટુ અમરેલાસ આર કલરફુલ અમરેલાસ એટલે કે છત્રીઓ આર એટલે કે છે કલરફુલ એટલે રંગબેરંગી તો શું થશે રંગબેરંગી છત્રીઓ છે ચલો તો હવે આપણે જોઈએ આગળ આપણને શું કહેવા માગે છે તો એના માટે પેલા તમારે જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે લખવાના છે તમારી બુક કાઢો અને શબ્દાર્થ લખો ચલો તો પહેલો શબ્દ શું છે જંગલ જે યુ એન જી એલ ઇ જંગલ જંગલ એટલે જંગલ અથવા તો વન ત્યાર પછીનો શબ્દ છે લેક એલ એ કે ઈ લેક લેક એટલે કે સરોવર અથવા તો તળાવ ત્યાર પછીનો શબ્દ છે ટાઈગર ટી આઈ જી ઈ આર ટાઈગર ટાઈગર એટલે વાઘ ત્યાર પછીનો શબ્દ છે સ્નેક S N A K E સ્નેક સ્નેક એટલે કે સાપ ત્યાર પછીનો શબ્દ છે કોકડાઈલ C R O C O D I L E કોકડાઈલ એટલે મગર ત્યાર પછીનો શબ્દ છે રોર R O A R રોર રોર એટલે કે ગર્જના કરવી ત્યાર પછીનો શબ્દ છે લાઉડલી એલ ઓ યુ એલ વાય લાઉડલી એટલે મોટેથી ત્યાર પછીનો શબ્દ છે પ્રાઉડલી પી આર ઓ યુ એલ વાય પ્રાઉડલી એટલે ગર્વથી ત્યાર પછીનો શબ્દ છે હિપોપોટેમસ આઈ ડબલ પીઓ પીઓ ટી યુ એસ હિપોપોટેમસ એટલે જળઘોડો ત્યાર પછી શબ્દ છે હંગ એચ એનજી હંગ એટલે લટકાવવું ત્યાર પછીનો શબ્દ છે એટ એટ એટલે નિ સામે હસવું ત્યાર પછીનો શબ્દ છે બ્રાન્ચ બી આર એન સી એચ બ્રાન્ચ બ્રાન્ચ એટલે ડાળી ત્યાર પછી નો શબ્દ છે હર્ડ એચ એ આર ડી હર્ડ હર્ડ એટલે સાંભળ્યું ત્યાર પછી શબ્દ છે પેરોટ પી એ ડબલ આર ઓ પેરોટ પેરોટ એટલે પોપટ ચલો હવે આપણે જોઈ લઈએ યુ યુનિટ ટુ અમરેલા આર કલરફુલ તેમાં શું કે છે એક્ટિવિટી નંબર વન નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ ચાલો જોઈએ ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક ઇન ધ જંગલ એટલે કે જંગલમાં સ્ટેન્ડિંગ એટલે ઉભેલો નિયર એટલે પાસે ધ લેક એટલે તળાવ કે જંગલમાં તળાવ પાસે ઉભેલો આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક આઈ સો એટલે કે મેં જોયો ટાઈગર એટલે કે વાઘ લુકિંગ એટલે કે સામે એટ અ સ્નેક એટલે કે સાપ કે મે એક સાપ ને વાઘ ને જોયો સાપ સામે જોતો મે જોયો એક વાઘ સાપ સામે જોતો પછી શું કહે છે ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઈલ ઇન ધ જંગલ એટલે જંગલ માં સ્વિમિંગ એટલે કે તરવું વિથ અ સ્માઈલ એટલે કે હસતા હસતા તો શું કહે છે જંગલ માં હસતા હસતા તરતો આઈ સો અ બિગ ગ્રીન કોકડાઈલ આઈસો એટલે કે મેં જોયો અભી એટલે કે મોટો ગ્રીન એટલે કે લાલ લીલો ક્રોકોડાઇલ એટલે કે મગર કે મેં જોયો એક મોટો લીલો મગર પછી શું કહે ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી ઇન ધ જંગલ એટલે જંગલમાં રોરિંગ એટલે કે ગર્જના કરવી લાઉડલી એટલે મોટેથી કે જંગલમાં મોટેથી ગર્જના કરતો i saw a lion sitting proudly i saw એટલે કે મે જોયો लायन એટલે કે સિંહ સિટિંગ એટલે કે બેઠેલો પ્રાઉડલી એટલે ગર્વથી કે મે જોયો એક સિંહ ગર્વથી બેઠેલો પછી શું કહે છે ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ ઇન ધ જંગલ એટલે જંગલમાં ડ્રાઇવિંગ એટલે કે હલાવવું ડાઉન ધ પાથ એટલે રસ્તામાં કે જંગલમાં રસ્તે હલાવતા

કે જંગલમાં ઝાડ પર લટકતો આઈ સો સમ મંકીઝ લાફિંગ એટમી આઈ સો એટલે કે મેં જોયા સમ એટલે કે થોડા મંકીઝ એટલે કે વાંદરા લાફિંગ મી એટલે કે મારી સામે હસતા કે મેં જોયા થોડા વાંદરા મારી સામે હસતા પછી શું કે છે ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી ઇન ધ જંગલ એટલે જંગલમાં ઇન અ ટ્રી એટલે કે ઝાડ બ્રાન્ચ એટલે કે ડાળી ઓના બ્રાન્ચ એટલે ડાળી પર કે મેં જંગલમાં એક ઝાડની ડાળી પર આઈ હર્ડ સમ પેરોટ્સ ટેકિંગ ટુ મી હર્ડ એટલે કે સાંભળવું સમ પેરોટ્સ એટલે કે થોડા પોપટ ટેકિંગ ટુ મી ટોકિંગ એટલે કે વાતો કરતા કે મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાતો કરતા તો શું કે છે કે હું જંગલમાં ગયો હતો મેં શું જોયું તો કે તળાવ પાસે ઊભો તો એક વાઘ જોયો તો વાઘ કોની સામે જોતો હતો તો કે સાપ સામે પછી હસતા હસતા શું જોયું કે મોટો લીલો મગર હતો એ જંગલમાં તરતો હતો પછી સિંહ હતો તો એ ગર્જના કરતો હતો અને ગર્વથી બેઠો હતો પછી રસ્તે જાતા જતા જળઘોરો જોયો તો જળઘોરો શું કરતો હતો તો કે ના આવતો હતો પછી જંગલમાં ઝાડ ઉપર જોયું તો શું વાંદરા લટકતા હતા અને શું કરતા હતા હસતા હતા પછી શું જોયું ઝાડની ડાળી પર તો કે થોડા પોપટ હતા એ મારી સાથે વાતો કરતા હતા તો એ જંગલમાં ગયા છે ત્યારની વાતો કરે છે કે જંગલમાં શું શું હોય એ ચાલો જો એક્ટિવિટી નંબર ટુ શું કે છે સરખા પ્રાસવાળા શબ્દો જોડો તો આ આપણે ઉપર જે રિઝમ જોઈ એમાં સરખા જે શબ્દો આપણે અર્થ બોલાતા હોય એને એ આપણે જોવાના છે લેક તો શું થાય સ્નેક મતલબ કે બોલી ત્યારે એ સરખા લાગે પછી લાઉડલી તો પ્રાઉડલી સમજાય છે બધાને પછી મી તો સ્માઇલ આ તમારે જોડવાના છે પછી પાથ તો શું આવે બાથ એ ટ્રીની નીચે આપેલું છે પાથનું છે એ ટ્રીની નીચે આપેલું છે થોડી મિસ્ટેક થઈ ગઈ છે પછી ટ્રી તો કોકો હવે આ તમારે થોડકું જોડવાનું છે

તો શું પૂછ્યું પૂછ્યું છે આપણને વોટ ઇઝ ઇટ તો શું કહેવાનું ઇટ ઇઝ અ કેમલ એ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે ઇટ ઇઝ અ કેમલ ચલો બીજું શું દેખાય છે તો કે ફિશ છે તો ફીશનો કલર આપણને પૂછ્યો છે વોટ કલર ઇઝ ધ ફિશ કે કલર માછલીનો કલર કેવો છે તો કેવો છે બ્લૂ તો શું લખવાનું ઇટ ઇઝ બ્લુ કે તે ભૂરા રંગની છે અથવા તો તે બ્લુ રંગની છે ચલો ત્રીજો શું છે તો કે ડોગી તો નીચે આપણને જવાબ આપેલો છે શું આપ્યો છે ઇટ ઇઝ અ ડોગ તો આપણે ઉપર પ્રશ્ન પૂછવાનો શું પૂછવાનો કે વોટ ઇઝ ઇટ ક્યાં શું છે નીચે જવાબ આપ્યો છે એટલે આપણે પ્રશ્ન પૂછવાનો વોટ ઇઝ ઇટ પાછળ ક્વેશ્ચન માર્ક ચલો ચોથું ચિત્ર શેનું છે વેર ઇઝ ધ ડોગ કે કૂતરો છે ટેબલ નીચે છે તો આપણને પૂછે છે કે કૂતરો ક્યાં છે તો શું લખવાનું ડોગ ઇઝ અંડર ધ ટેબલ કે ટેબલની નીચે કૂતરો છે ચલો લખો ડોગ ઇઝ અંડર ધ ટેબલ પછી પાંચમું શું છે વોટ કલર ઇઝ ધ અમરેલા કે છત્રી છે એનો કલર કેવો છે તો આપણને દેખાય છે પિંક કલર તો લખો ચલો ઇટ ઇઝ પિંક

ત્યાર પછીનો શબ્દ છે સ્ટોલ એસ ટી એ ડબલ એલ સ્ટોલ એટલે નાની દુકાન ત્યાર પછીનો શબ્દ છે નેબર એન ઈ આઈ જી એચ બી ઓ યુ આર નેબર એટલે પડોશી ત્યાર પછીનો શબ્દ છે હ્યુજ એચ યુ જી ઈ હ્યુજ એટલે વિશાળ ત્યાર પછીનો શબ્દ છે જગલર જે યુ ડબલ જી એલ ઇ આર જગલર એટલે જાદુગર ત્યાર પછીનો શબ્દ છે મેરીગો રાઉન્ડ એમ ઈ ડબલ આર વાય જી ઓ આર ઓનડી મેરીગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ ત્યાર પછીનો શબ્દ છે જાયન્ટ વિલ જી આઈ એ એન ટી ડબલયુ એચ ડબલ ઈ એલ જાયન્ટ વિલ એટલે ચગદોળ తరుబచిన શબ્દ છે ડ્રોપ વોકર R O P E W A L K E R ડ્રોપ વોકર એટલે મજાનિયો ત્યાર પછીનો શબ્દ છે બંબુ B A M B O બંબુ એટલે વાંસ ત્યાર પછીનો શબ્દ છે ડ્રમ D R U M ડ્રમ એટલે ઢોલ ત્યાર પછીનો શબ્દ છે ટ્રિક T R I C K ટ્રિક ટ્રિક એટલે કરામત તો આ જે શબ્દાથ મેં તમને કરાવ્યા એક્ટિવિટી નંબર વન અને એક્ટિવિટી નંબર આ ફોરના છે તમારે બુકમાં લખી અને પાકા કરવાના છે અને એક્ટિવિટી નંબર ટુ એન્ડ થ્રી તમારે ટેક્સ્ટ બુકમાં પૂરવાનું છે તમારું આજનું હોમવર્ક છે થેન્ક યુ